या अली मदद। अलवाइज बहादुर अली राजानी, वाइज नंबर 13। खुदाविन हजरत मौलाना गणी सलामत दाता सरकार नूर मौलाना शाकरी मनुसाईनी हाजर इमाम ना पाक पवित्र अने मुबारक नाम पर सलवात पड़ोलाम। मोमिनो જે આપણો ધર્મ છે, જેમ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું કે અમારો ધર્મ એ અમારો ધર્મ છે, જે ધર્મના આપણે અનુયાયીઓ છીએ, જે ઇમામના ફરમાન ઉપર આપણે ચાલીએ છીએ, એક એક ઇસ્માઇલીની ફરજ છે એ બાબતનો વિચાર કરે કે ઇસ્માઇલી ધર્મની અંદર જેટલી બી બાબતો છે, જેટલા બી તરીકાઓ છે, જેટલી બી ક્રિયાઓ છે, જેટલી બી પ્રથાઓ છે, હકીકતમાં એ ક્યાંથી આવી? ધર્મને સમજવાની ખાસ જરૂર છે. એક જમાનો હતો કે પીર મા બાપ લખી ગયા હતા, ઘોરે મને શ્રેવો સિર્જનહાર, કારણ કે ત્યારે આટલું એજ્યુકેશન નહોતું, વડવાઓ અમારા આટલા ભણેલ ગણેલ નહીં હતા, એટલી બધી એ લોકોની અંદર હોશિયારી નહીં હતી, દુનિયાબાને કહી તો ચાલે, એ ધર્મની ઊંડાણમાં ઉતરવાના પ્રયાસો કરી શકીએ. અને પીરની એવી ધાકતી હતી કે કદાચ આ લોકો કોઈ એવાના સમાગમમાં આવી જાય, દીનના દુશ્મનોથી ભેટો થઈ જાય અને એ લોકોના ઈમાન ફેરવી નાખે તો. એટલે પીરે કીધું કે તમે વધારે ઊંડામાં નહીં ઉતરતા, ભોરા મનથી ધર્મને સેવતા જાઓ, સમજમાં આવે કે ના, પણ તમારે ફોલો કરતું રહેવું. પણ મૌલાના હાજર ઇમામ ફરમાવે છે કે ઇસ્લામમાં કોઈ એવી બાબત નથી, હાજર ઇમામનું ફરમાન છે, ઇસ્લામમાં કોઈ એવી બાબત નથી કે જે સાધારણ બુદ્ધિ ધરાવતો માણસ ન સમજી શકે. હાજર ઇમામ એ બી ફરમાવ્યું કે અમારા વાલા રૂહાની બચ્ચાઓ, આજના જગતમાં એ ઘણું જરૂરનું છે કે અમારા વાલા રૂહાની બચ્ચાઓ પોતાના મઝહબ વિશે માત્ર જાણે એ પૂરતું નથી, ઇમામ કે છે પૂરતું નથી, પરંતુ તેમણે તેને સંપૂર્ણ રીતે સમજવો જોઈએ. પછી ઇમામે ફરમાવ્યો, આ વિષયમાં કરવામાં આવતા દરેકે દરેક પ્રયાસ તે અમારી તથા અમારા વાલા રૂહાની ફરજંદોની મહાન ખિદમત કર્યા સમાન છે. એમણે ફરમાવ્યું કે પ્રયાસ કરો કે જમાતો ધર્મને જાણે એટલું જ નહીં પણ ધર્મને સંપૂર્ણ રીતે સમજી શકે. ઘણી એવી બાબતો અમારા ધર્મમાં થતી હોય ને અમારા યુવાનોને કે બાઈઓ કે ભાઈઓને એમ લાગતું હોય કે આ રસમો જે છે ઇસ્લામ વિરુદ્ધની છે. ક્યારેક ક્યારેક અમારામાંથી ઘણાને એમ લાગે કે આ રસમો જે છે પીર સદરદીન કે પીર સંમત કે પીર હસન કબીરદીને આપણા ધર્મમાં ઘાલી દીધી છે. ઘણાને એમ લાગતું હોય કે આ રસમો એટલા માટે આપણા ધર્મમાં છે કે આપણા વડવાઓ હિન્દુ હતા, એટલે અમુક હિન્દુ તરીકાઓ આપણા ધર્મમાં રાખ્યા છે. જેટલા મોઢા હોય ને એટલી વાતો થાય, તો શું આમાંથી સાચું શું છે? આવો જ બિલીફ રાખીને, આવો જ વિશ્વાસ રાખીને ધર્મનું સેવન કરીએ તો લાભ થાય? જો આપણને પૂરી ખાતરી ન હોય કે આ ચીજ ક્યાંથી છે, શા માટે છે, આના પછવાડે કારણ શું છે, સિગ્નિફિકન્સ શું છે આનો, જ્યાં સુધી એ ચીજ ન સમજી શકીએ ત્યાં સુધી એનો લાભ બી નથી થતો. પહેલે સમજવું, પછી દિલમાં લેવું, અને દિલમાં એ ભાવ પેદા થાય, એ લાગણી પેદા થાય, અને એ લાગણી એ નિયત એ ભાવ જ જે છે જે લાભ પહોંચાડે છે. મમ્મીનો એક મોટામાં મોટી ક્રિયા અમારા ધર્મમાં છે જેને આપણે કહી શકીએ ડગલે ને પગલે કરવી પડે છે. અમારા ઇન્ડિયાની અંદર એક ગઝલ છે જે બહુ પ્રચલિત થઈ ગઈ, મને એવી જ ક્રિયા દેખાય છે આપણા ધર્મની અંદર. એક લખ્યું હતું એક શાયરે ગઝલ લખી હતી, કવિતા જેને આપણે કહી શકીએ, બહુ પ્રખ્યાત છે અને એને ગાવામાં આવી છે અને ઘણી કેસેટો એની સેલ થઈ છે. એ લખે છે કે ઇન્સાન પેદા થાય ત્યાંથી મરે, પેદા થાય અને મરે તે દરમિયાન લાકડી વગર રહી શકતો નથી,
શરૂઆત એને કરી હતી, જીતે લકડી મરતે લકડી, દેખ તમાશા લકડી કા. પેદા થાય ત્યારથી લાકડી કે મરે ત્યાં સુધી લાકડી. પછી એને ખુલાસા લેખા છે એની ગઝલ ની અંદર. અમારા ઇન્ડિયામાં બચ્ચું પેદા થાય ને પછી એને ઘોડિયામાં નાખવામાં આવે. એ ઘોડિયા જ્યાં બી હોય બધા લાકડાના ઘોડિયા હોય. આપણે ઘોડિયું કે ઝૂલો ને એ લાકડાનું જ હોય. ચલો પેદા થયો એટલે એને ખાટલા ઉપરથી ઉપાડે, ખાટલા બી લાકડાના હોય, પલંગ એના ઉપર જન્મ દે, પછી એને ઉપાડીને નાખે તો એલા લાકડાના ઘોડિયામાં નાખે. એટલે શરૂઆત એની લાકડેથી થઈ ગઈ. ત્યાર પછી એ બધી લાંબી ગઝલ લખી છે ને, શાયરીમાં છે બધું. પછી કે જરાક મોટો થાય, બે ત્રણ વર્ષનો થાય એટલે એને બાળ મંદિર કે સ્કૂલમાં મોકલવામાં આવે. પછી જ્યાં મસ્તી કરે તો ઓલો ટીચર ડરાવે તો એ લાકડીનો દંડો એના હાથમાં કહીએ કે ઉસ્તાદ ને ડર દીખલાયા દંડા થાવ લકડી કાકી. એ લખી છે ગઝલ એવી રીતે કે એની આ લાકડી બતાવે, ડર બતાવે લાકડી થી એનું થી. ત્યાર પછી જરાક મોટો થાય તો ક્રિકેટ કે બેડમિન્ટન કે પછી ગિલ્લી દંડા બહુ રમી ઇન્ડિયામાં, તો એ બી લાકડાના જ હોય છે. ત્યાર પછી કે વધારે મોટો થાય છે, લગન વગન કરે તો એના ખાટલા ને દેજ ને ડાઇનિંગ ટેબલ ને બધા લાકડાના હોય છે, ઉપયોગમાં આવવા વાળી ચીજો કીએ. અને છેવટે એને ઘણી બાબતો લખી. અને છેવટે એ મરી જાય ને કીએ તો પછી એનો ઓલો ડોલો હોય ને જનાજો લઈ જવાનો, એ બી લાકડીનો હોય છે. કબરમાં ઉતારે ત્યાં સુધી લાકડી છે. પેદા થાય ત્યારથી લઈ અને મરે ત્યાં સુધી ડગલે ને પગડે કે એને લાકડીનો સપોર્ટ જોઈએ. એટલે એને લખ્યું તું જીતે લકડી મરતે લકડી, દેખ તમાશા લકડી કા. તો મને યાદ આવ્યું એમ સાંભળ્યા પછી કે અમારા ધર્મમાં બી એક એવી ચીજ છે કે પેદા થાય ત્યારથી લઈ અને મરે ત્યાં સુધી જરૂરી. એક બચ્ચું પેદા થાય ને, ભલે છ દિવસનું થયું, સાત દિવસનું થયું કે દસ દિવસનું થયું, એની માં એને પહેલી વખત જમાતખાનામાં લાવે અને મુખી બાપા માને તો છાંટો નાખી દે સૂતકનો, પણ બચ્ચાને બી છાંટો નાખીએ. પહેલી સરે જમાતખાનામાં આવ્યું એને છાંટો નખાવ્યો. છોકરાને તો ખબર બી ન હોય કે છાંટો શું ચીજ છે, એને મૂકી દા પાણી ઉડાડે છે. પહેલી સરે આવ્યો જમાતખાને, ફર્સ્ટ ટાઈમ આવ્યો, છાંટો નખાવ્યો. ત્યાર પછી કોઈ પણ મંડળીનો મેમ્બર થાય એટલે છાંટા નાખે મંડળીના મુખિકા મળ્યા. પછી ગમે એ મંડળીમાં મેમ્બર થાય, ચાંદરાતમાં જાય, બૈતુલ ખ્યાલમાં જાય, એનાથી ઊંચી મંડળીઓમાં જાય, મેમ્બર થયો એટલે છાંટો નખાયું. એટલે ક્યાંય બી એને સભ્ય બનવું હોય છાંટો નખાવવો. એ ક્યાં સુધી? પછી ચાંદરાતો આવે, પછી તહેવારો આવે, લૈતુલ કદ્ર આવે, છાંટા નખાવતો જ જાય. એ ક્યાં સુધી નખાવે? તો કે છેવટે મોતની દહેલીઝ ઉપર હોય ને, મરવાનો હોય ને અને લાગે કે બે ચાર કલાકમાં મરી જશે ત્યારે બી છાંટો નાખી દઈએ. અને કદાચ ઓછી તો મરી જાય ને તો મોત ઉપર છાંટો નાખી દઈએ, એની ડેડ બોડી ઉપર એ નાખી દો છાંટો. કાં તો કે પેલી ફેરે ખાનામાં આવ્યો ત્યારે છાંટો નાખ્યો, મરી જાય ત્યારે છાંટો નાખો. ડગલે ને પગલે શરૂઆત થાય ત્યાંથી લઈને મરે ત્યાં સુધી છાંટા છાંટા ને છાંટા. એ જણાય કીધું આપી સદરદીને ક્યાંથી સોચ્યો હશે એટલું બધું? મને જણાય પૂછ્યું તું કે તો હિન્દુ લોકોમાં આવું છે કે, કારણ કે પીરે જે કોપી કરી છે ને લગભગ હિન્દુની કરી શકીએ. કારણ કે એને જ્ઞાનમાં દાખલા મળે, હરિશ્ચંદ્ર ને તારામતી ને પાંડવ ને કૌરવ ને પહેલા જ ને એવા દાખલાઓ મળે એટલે આપણા ખોજાવને થઈ જાય કે આ બધું હિન્દુનું જ બતાવ્યું છે. બધું પીરે હિન્દુનું બતાવ્યું છે. પણ મુસલમાન કુરાન વાંચીને એમ નથી કે આ બધું યહૂદીઓનું ને ઈસાઈઓનું ને આદની કોમનું ને સમુદની કોમનું ને આદમ કોમનું ને નૂની કોમનું ને એનો ઇતિહાસ છે મુસલમાન નહીં ભૂલે. કુરાન તમે વાંચો તો 25% મુસ્લિમનું છે અને 75% જૂની કોમોનો ઇતિહાસ છે એની અંદર, કે મૂસા નબીની કોમે કેમ કર્યું, ઈસા નબીની કોમે કેમ કર્યું, સાલે નબીની કોમે કેમ કર્યું, નૂ નબીની કોમે કેમ કર્યું, દાઉદ નબીની કોમે કેમ કર્યું, બધા કોમોના અહેવાલ, બધાના અહેવાલ એની અંદર, એના બધાની હિસ્ટ્રી એની અંદર, કે બધા ઉપર કેના ઉપર આઝાદ નાદિલ થયો, કેના ઉપર રહેમત ઉતરી, બધો ઇતિહાસ એની અંદર. 25% મુસલમાનો માટે, 75% જૂની કોમો માટે. અને પીર સદરજી ને બિચારા એ ખાલી થોડાક હિન્દુના દાખલા લખ્યા તો કે આ બધું હિન્દુ જેવું લખે છે. એને ક્યાં ખબર હતી કે આ કુરાન ઉપરથી લખી રહ્યો હતો? કારણ કે અમે પીર સદરજી ના દિમાગ સુધી પહોંચી ન શકીએ ને. કારણ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ એને સર્ટિફિકેટ આપ્યું હતું. તમે વાંચ્યું છે કલામે ઇમામે મુબીન? ઇમામ બોલ્યા હતા પીર સદરદીન બહુ હોશિયાર હતા. 3 વખત ઇમામ બોલ્યા, પીર સદરદીન બહુ હોશિયાર હતા. ગુજરાતીમાં ફરમાન કર્યું ઇમામે, પીર સદરદીન બુદ્ધિવાન દાના સાચો
અને સાફ બાથરૂમ નો હતો. કલામ ઇમામે મુબીન માં પ્રિન્ટેડ ફરમાન છે. બુદ્ધિવાન હતો, દાના એટલે અકલમંદ હતો, બહુ દિમાગ વાળો માણસ હતો. એને કોઈ ભૂલ કરી જ ન હોય. છાંટા જે છે ને ફક્ત હિન્દુમાં છે એમ નહીં કહેતા, મુસલમાનોમાં છે એમ નહીં કહેતા, દુનિયાની દરેક કોમની અંદર છે. દરેક કોમની અંદર તમારે કઈ કોમની અંદર જોવું છે છાંટા છે કે નથી, કઈ કોમની અંદર તમે જોવા માંગો છો. આ તમારી આજુબાજુમાં રહે છે ને ક્રિશ્ચિયનો, એની કિતાબ જોવી છે તમારે? તમે બાઇબલ જુઓ, માથી ચાર ચેપ્ટર ચોથું છે. ગુજરાતી બાઇબલ અમે વાંચી છે, પાનું નંબર 127 પેજ. કદાચ ઇંગ્લિશ બાઇબલમાં બે ચાર પાન આગળ પાછળ હોય, ચોથી માથી કાઢજો. લખે છે બાઇબલની અંદર, યોહાન છાંટા નાખતો હતો. બેપ્ટિઝમ ઇંગ્લિશ વર્ડ ઇસ્તેમાલ કર્યો છે એની અંદર. એ કોણ કરતો હતો બેપ્ટિઝમ? તો કે યોહાન નામની વ્યક્તિ છાંટા નાખી રહી હતી બધાને. શા માટે? તો કે ગુનાથી પવિત્ર કરવા માટે. તો અમુક લોકો આવ્યા યોહાન પાસે અને પૂછે છે કે યોહાન તું કેમ છાંટા નાખસ? બાઇબલમાં લખ્યું છે છાંટા તો ફક્ત એલિયા નાખી શકે છે. શું લખ્યું છે? છાંટા તો ફક્ત એલિયા નાખે છે. એલિયા એટલે મુર્તઝાલી, ધણી સલામત દાતાર, 14 બ્રહ્માંડનો જે નાથ છે, એના સિવાય કોઈ છાંટા નથી નાખી શકતું. યોહાન ને પૂછે છે તું કેમ નાખસ કે? ત્યારે બાઇબલમાં લખે છે યોહાને જવાબ દીધો કે તું તમે કહો છો એ સાચું છે કે છાંટા એલિયા સિવાય કોઈ નથી નાખી શકતું, પણ હું એના હુકમથી છાંટા નાખી રહ્યો છું, એના કહેવાથી છાંટા નાખું છું. અને એ મારી સામે ઉભો છે પણ તમે એને જોઈ શકતા નથી, એ મારી સામે ઉભો છે પણ તમે એને જોઈ શકતા નથી. અને લોકો, હું તમને ખુલ્લા શબ્દોમાં કહું છું કે છાંટા નાખવાની મારી લાયકાત નથી. હું તો એલિયાના પગમાં જે જોડા છે ને એની લેસ ખોલવા લાયક પણ નથી. બાઇબલમાં લખેલું છે, યોહાન બોલી રહ્યો છે કે એલિયાના પગમાં જે જોડા છે એની લેસ એટલે કે વાદળી ખોલવા લાયક પણ હું નથી. કે હું તો એના હુકમથી છાંટા નાખું છું, એના કહેવાથી છે, અને મારી સામે મને દેખાય છે પણ તમે એને જોઈ શકતા નથી. માટે આવો અને એલિયાના હુકમથી મારી પાસે છાંટો નખાવો. ચોથી માથીમાં બાઇબલમાં ખુલાસો છે, જેને ખુદાની કિતાબ કહેવામાં આવે છે. હવે તમે વિચાર કરો, આપણને યાદ આવે કોઈ માણસ પૂછે મુખી સાહેબ તમે છાંટો નાખો છો? મુખી સાહેબ કહેશે ના બાપા હું નથી નાખતો, મુર્તઝાલી હાજર ઇમામનો મને હુકમ છે, એ અલી નો હુકમ છે, એના નામથી છાંટો નાખું છું. અલીઉલ્લાહ ગત બખ્શે સાપી બખ્શે પરમાન, અલીઉલ્લાહના નામથી છાંટા નખાય છે. મુખીના કે કોઈના નામથી છાંટા નથી નખાતા, મને એને સીટ માથે બેસાડ્યો છે. તમે વાંચો બાઇબલ અને પછી જુઓ અમારી જમાતનો છાંટો. મને એને બેસાડ્યો છે અને કીધું છે કે ના છાંટા મારા નામથી, બાકી હું તો એના ઘરનો નોકર છું. ઇમામ સુલતાન મોહમ્મદે ફરમાવ્યું મુખી અમારા નોકર હે કે પ્રિન્ટેડ ફરમાન છે, અમારો નોકર છે. હું તો એનો નોકર છું, ગુલામ છું, પણ એને મને કીધું ના એ મારી સામે છે, એ મુર્તઝાલી હાજર ઇમામ ખાનામાં બિરાજમાન છે અને એની સામે હું છાંટા નાખી રહ્યો છું. એ જ કીધું બાઇબલના યોહાને, એલિયા મારી સામે છે તમે એને જોઈ શકતા નથી, એના હુકમથી હું છાંટા નાખું છું, બાકી મારી કોઈ લાયકાત નથી, હું તો એના જૂતાની લેસ ખોલવા લાયક નથી. અને આજે તમે જો ઈસાઈઓમાં છાંટા છે. અરે દિંદર, અમે આ સિંગાઓને જોયા, હિન્દુને તો તમે મૂકી દો. બૈસાખી નો તહેવાર આવે છે લોકો પાસે, 1739 ની સન હતી, અને શીખોના 10મા ગુરુ ગોવિંદ સિંઘ, એને બધા શીખોને ભેળા કર્યા કે ગુરુ આજે કંઈક પૈગામ દેવા માંગે છે. બધા શીખો હાજર થાય ગુરુની પધરામણી, એટલે દીદાર કરવા માટે તો બધા આવે ને, ખાસમાં ખાસ પૈગામ આપવાનો છે. કે અને ક્યાં ભેળા કર્યા? તો કે આનંદપુરમાં, આનંદપુરમાં બધાને ભેળા કર્યા. બધા જયારે આવી ગયા અને ગુરુની રાહ જોવાય છે કે ગુરુ આવે અને દીદાર આપે, 5-6 ટેન્ટ નાખેલા હતા જેમાં ગુરુ અને અમુક લોકો આરામ કરી રહ્યા હતા. ગુરુને ખબર આપી કે જમાત આવી ગઈ છે ને દીદારની રાહ જોવે છે ને તમે જે ઇમ્પોર્ટન્ટ પૈગામ આપવાના છો એ આપી દો. ત્યારે ગુરુ બહાર નીકળ્યા, જમાતની વચમાં આવ્યા. એની પહેલા જો હું તમને કઈ ફરમાન કરું, સંદેશો આપું, મને એક માણસનું ખૂન જોઈ છે, એક માણસનું માથું તમારે વાંચવું હોય તો શીખોની કિતાબમાંથી બતાવી દઉં. મને એક માણસનું માથું જોઈ છે,
એક માણસ નું માથું છીએ. છે કોઈ એટલા હજારો માંથી એક માણસ આવીને કહે કે ગુરુ મારું માથું કાપી લ્યો. ગુરુ ના હાથમાં તલવાર હતી, ગોવિંદસિંહ તલવાર લઈને ઉભો રહ્યો. છે કોઈ? એક જણો ઉભો થયો. ગુરુ કે હું માથું આપવા તૈયાર છું, સામે આવો. કે પોતાના હાથ પકડી લીધો આવ્યો એટલે આનું હું માથું કાપી નાખું છું, તમે બધા ગવા રહી જાવ છીએ, અને લઈ ગયો પોતાના ટેન્ટ ની અંદર. થોડીક વાર પછી પાછો આવ્યો, ચીખ ની અવાજ આવી, લોકો એ સાંભળી, અને પછી તલવાર ની અંદર થી ખૂન ના ટીપા પડી ગયા હતા. ખૂન વાળી તલવારે પાછો આવ્યો જમાત ની વચ્ચે. ગુસ્સામાં હતો ગુરુ, કે છે મને હજી એક માથું જોઈ શકીએ. છે તમારા માંથી કોઈ બીજું માથું આપે એવો? એક માથું હજી જોઈ શકીએ. બે મિનિટ રાહ જોઈ તો પાછળથી એક ઉભો થયો. ગુરુ માથું જોતું હોય તો મારું કાપી લે, કે આવો સામે આવો. એ સામે આવ્યો. ગુરુ એને લઈ ગયા પોતાના ઝોપડાની અંદર, બનાવ્યો તો બેસવા માટે, અંદર લઈ ગયા અને એને બી માથું કાપી નાખ્યું. શું કર્યું? આવ્યા તો તલવારની અંદરથી ખૂનની ધાર થઈ રહી હતી. બે માથા કાપી નાખ્યા. કે લોકો જોવે છે ગુરુ કઈક બોલે, હવે બે માણસો ને તો મારી નાખ્યું, કોઈ દસે મને ત્રીજું માથું જોઈ શકીએ. ત્રીજું માથું? બધા વિચાર કરી રહ્યા હતા, સામે વાળા ઓછા ઉઠે, પાછળ વાળા વધારે ઉઠે. એ વખત ની વાત કરું, આપણા પાસે એવું નથી. બોલો, ત્રીજું ઉઠી ગયો. ગુરુ કે માથું જોતું હોય તો મારું ઉચકીએ, આવી જાકી. એને લીધો. બધામાં બધા લોકોના વિચારો છે, શું છે આ બધાને મારી નાખવાનો? હા, થાય છે શું? કે ત્રીજાને લઈ ગયો અંદર, વાજેને પાછી જોરથી ચીખ ની અવાજ સાંભળી બધાએ, અને પાછો તલવારથી ખૂન ના ટીપા પડી ગયા છે. દાખલ થયો. હવે કઈ ગુરુ શાંત થયા લાગે છે કે કઈક ફરમાન થશે. કે તો જે પહેલા કે હું તમને કોઈ ફરમાન કરું, મને ચોથું માથું જોઈ છે. અરે બાપરે, આ તો એક એક કહીને વધતો જ જાય છે. પણ હવે જોઈશું કોણ ઉભા થાય છે. ચોથું માથું બી જોઈ મને. છે કોઈ તમારા માંથી? પાંચ મિનિટ નો ટાઈમ દો. એક જણો ઉભો થયો. ગુરુજી જોતો હોય તો મારું માથું લઈને આવો. એને બી લઈ ગયા, એનું બી પતાવી દીધું. પાછી તલવારમાં ખૂન ટપકી રહ્યું છે. આવ્યા હવે બધાને થયું કે ચાર ને મારી રેખા મારા બેટા, થોડીક વાર માં. પણ તો બી એને જરાય દયા નથી આવતી, એ મારી જ નાખે છે. ગુરુ આવીને કે બસ છેલ્લું માથું કોણ આપશે મને? કે પાંચમું માથું, આ છેલ્લું માથું જોઈ આપો. શાંતિ, કોઈ ઉભો ન થાય. બધા નક્કી થયું તો મારી જ નાખે છે, વાતમાં કઈ માલ નથી. હવે કપાવવું હોય તો જ ઉભા થવું. એટલે વિચારવા પડી ગયા. પાંચ મિનિટ ગુરુ કે છેલ્લું માથું છે કોઈ? કે હું બંધ કરું પ્રોગ્રામ. એ જ હું બસ્યો કે ગુરુ આવું છું, ઉભાર્યું આવું છું. એ બી આવ્યું, લઈ ગયા એને. એનું બી માથું કાપી નાખ્યું, તલવાર બતાવી ખૂનમાં. પછી માણસોને કહેવાય, તમે બેસો, હું બહુ થાક્યો છું, કે અડધી કલાક પછી તમને મળી શકીએ. અડધી કલાક પછી એ પોતાના ઝોપડામાંથી પાછો બહાર નીકળો ને, ઓલા પાંચે જીવતા હતા. હું કોઈને માર્યા નહોતા, બકરાના ખૂનમાં તલવાર ડુબાવી અને લાવતો હતો. એ પાંચે પાંચને જીવતા રાખ્યા હતા, પાંચેને લાવીને ઉભા રાખ્યા. આ આજથી પંજ પ્યારાના નામથી ઓળખાશે. શીખોમાં પંજ પ્યારે તમે સાંભળ્યું હશે, પંચન પાકની કોપી છે, કે ધર્મનું કામ ચલાવવા વાળા પાંચ જણા. ગુરુ કે આજથી આ પંજ પ્યારા છે, ધર્મનું કામ આ લોકો ચલાવશે. કારણ કે મારો ભરોસો નથી. મોગલિયા સલ્તનત મારી દુશ્મન છે, મારા પછવાડે એની પોલીસ છે, મારી પછવાડે લોકોએ પોતાના સીઆઈડીઓ છોડ્યા છે. ક્યારે મને પકડશે, ક્યારે મને મારી નાખશે એનો ભરોસો નથી. પણ હું દસમો ને છેલ્લો ગુરુ છું, અને આ પાંચ પ્યારાઓના હાથમાં ધર્મ આપતા જાઉં છું, કે અને આ પાંચ લોકો આ ધર્મને ચલાવશે ચલાવશે ચલાવશે, અને એ મરશે તો બીજા પાંચને નિમી જશે. પછી ગુરુએ કીધું, સાંભળજો મારો સંદેશ, તો કોઈ દિવસ બીતા નહીં. કે આ પાંચ બી તમારા માફક માણસ છે. તમે કહીશો આ ગુરુ ન હોઈ શકે, અને ગુરુ કેમ માનવા અમારે? ગુરુજી તમે મરી જશો યા તમને કોઈ મારી નાખશે, અને તમે કહો એના પછી અગિયારમો ગુરુ નહીં થાય, તો પછી અમારે આ લોકોનું કેમ માનવું? આ તો અમારા જેવા છે, ખાલી તમારા માટે જાન આપવા એવા, ને તમે એને અમારા ઉપર બોસ બનાવ્યા. તો કે નહીં, એને હું પાક કરી દેવાનું. જેમ બધા ગુરુઓ પાક હોય છે, એમ હું આને પાક કરીશ. તરત જ લખે છે ગુરુએ પ્યાલો મંગાવ્યો, એના ઉપર જન્મ સાખી ને બૈસાખી ના બધા મંતરો પડ્યા. દસ મિનિટ સુધી છુકારા મારતો ગયો ગુરુ, અને પછી કહે છે કે જુઓ, બધા હજારો સિંહાઓ છે, બધા ગવાઈ દેજો કે હું આને પવિત્ર કરી રહ્યો છું ગુરુના હુકમથી. છીએ અને એના ઉપર એને છાંટા નાખ્યા છે. પાંચ જણા ઉપર છાંટા નાખ્યા, અને પછી એલાન કર્યું કે હવે આ પવિત્ર છે, તમારા કરતા શ્રેષ્ઠ.
તમારા કરતા ઊંચા અને હવે આ ધર્મ ચલાવશે આને પંજ પ્યારા તરીકે ઓળખજો આના ફરમાન માનજો આના હુકમમાં રહેજો અને આ જો એમાંથી કોઈ મરે તો એ છાંટો નાખે બીજાને પાક કરે આ પ્રમાણે અને પંજ પ્યારામાં લઈ લે છાંટો નાખવાથી આના બધા ગુનાઓ બળી ગયા છે ત્રણસો વર્ષ પહેલાની વાત કરી રહ્યો છું પોણા ત્રણસો વર્ષ પહેલાની કે શીખોના દિમાગમાં બી એ વાત હતી ગુરુ ગોવિંદસિંહના દિમાગમાં વાત હતી કે ગુનાગાર માણસને એક કોમનો રૂહની લીડર બનાવવો હોય તો એને બી છાંટો નાખવો જોઈએ કે પાક અને પવિત્ર થઈ જાય છે અને એને કીધું કે હવે આ તમારા જેવા નથી તમારાથી ઊંચા થઈ ગયા છે હવે તમે એને માન આપજો ગુરુ જેટલું કારણ કે હવે એના બધા ગુનાઓ મેં છાંટા નાખી અને બારી નાખ્યા છે બાઇબલની અંદર જોયું કે ક્રિશ્ચનોમાં છાતા છે હિન્દુઓમાં છાતા છે શીખોમાં છાતા છે એ બધા ધર્મોને મૂકી દે કારણ કે એક કલાકમાં વાયર બંધ કરવાની છે આપણે એટલે ડિટેલ્સમાં જાશું તો બે કલાકની કરશે પણ છેલ્લું તમને ઇસ્લામની વાત તો કરવી જ પડશે તમે કહેતા હોય તો કોઈ મસ્જિદમાં મિશનરી છાતા નખાતા નથી જોયા અમે તો આપણે એ વાત પહેલે કરીએ કારણ કે આજે ઇમામના ફરમાન બી ઇસ્લામી બ્રધરહુડના છે ઇસ્લામી ભાવનાના છે સિરાતલ મુસ્તકીમ ઉપર ચાલવાના છે તો આપણે એ વાત પહેલે કરી લઈએ કારણ કે પછી ટાઈમ વધે કે ન વધે તમને ખબર છે નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મક્કાની અંદર ઘણી જ મુશ્કેલીઓથી જિંદગી કાપી રહ્યા હતા પૈગંબર થયા પછી કારણ કે લોકોએ ત્રાસ બહુ આપ્યો હતો જે બાઈ સાથે લગ્ન કર્યા હતા બીબી ખદીજા સાથે એ નબી મોહમ્મદ થી 15 વર્ષ મોટા હતા પૈગંબર 25 વર્ષના હતા ત્યારે એમની ઘરવાળી 40 વર્ષની હતી 15 વર્ષ મોટી હતી અને વિધવા બાઈ હતી જેની સાથે નબી મોહમ્મદે પોતે પહેલા લગ્ન કર્યા હતા જયારે ખદીજાના બીજા લગ્ન હતા એક છોકરો બી હતો જે સાથે લઈને આવ્યા હતા દિનરો જેટલા બી પૈસા માતા ખદીજા પાસે હતા એ બધા એને નબી મોહમ્મદને હવાલે કરી દીધા પૈસા વાળી બાઈ હતી બધો પૈસો આપી દો પણ પૈગંબરના હાથમાં પૈસો ટકે બધા ગરીબોની અંદર ફકીરોની અંદર છોકરીઓને જીવતી દફન કરીને ત્યાં નબી પહોંચી જતા શું કામે દફન કરો છો છોકરીએ તમારું શું બગાડ્યું છે તો યારબના જાહી લોકો કહેતા કે અમે કોઈ છોકરીને મોટી કરી અને એના લગ્ન કરીને કોઈને અમારો જમાઈ બનાવવા નથી માંગતા અમે એને મારી નાખશું જીવતી દફન કરી દઈશું ત્યારે મોહમ્મદ કહેતા કે મને આપી દો કે હું એની પરવરિશ કરીશ અને જો તમને વાંધો હોય તો આ તમને કેટલો ખર્ચો આવશે એની પરવરિશ કરવાનો મોહમ્મદ પૈસા આપવા તૈયાર છે આવી રીતે એને છોકરીઓને જીવતી દફન કરવી બંધ કરાવી હતી બધા પૈસાઓ ખરાબ કરી નાખ્યા અને હવે ઘરમાં ખાવાનું હવે પૈગંબર કડકા થઈ ગયા અને એક તરફથી મુસલમાન અરબોનો કાફરોનો વિરોધ કે મુસલમાન મક્કામાં રહેવો જ ન જોઈ નબી મોહમ્મદને પતાવી દેવા એને કતલ કરી નાખવા આવી જાતના એના મનસુબા અને એ દરમિયાન બીબી ફાતિમાનો જન્મ થયો હતો બીબી ખદીજતુલ કુબરાની દીકરી 5 વર્ષની ઉંમર માંડ માંડ થઈ હશે હો પણ મક્કાવાળાઓએ પૈગંબરનો અને મુસલમાનોનો બાયકાટ કર્યો હતો 3 વર્ષ સુધી બાયકાટ કર્યો કોઈ એની સાથે વાત કરે નહીં કોઈ એની સાથે વ્યવહાર રાખે નહીં કોઈ એની સાથે બોલે ચાલે નહીં અને ખુદ ખદીજાના જે સગાઓ હતા ને એ લોકો બી ખદીજા સાથે વાત નહોતા કરતા કારણ તો કે એને ધર્મ બદલાવીને મોહમ્મદ સાથે લગ્ન કર્યા હતા એને મોહમ્મદનો ધર્મ સ્વીકાર કર્યો હતો એ લોકો સમજાવતા હતા બીબી ખદીજા માનતા નહોતા અને છેવટે બીબી ખદીજા માંદા પડ્યા સખત બીમાર છાટાની વાત થઈ રહી છે સખત બીમાર બીબી ખદીજા હવે ખાટલાવશ છે તાવ બી જબરદસ્ત છે સગાવાલા આવીને કહે છે કે ખદીજા મોહમ્મદના પાસે એક પૈસો નથી એક પૈસો કે તારો ઈલાજ કરી શકે મોહમ્મદના પાસે નોકર ચાકર નથી કે તારું ધ્યાન રાખી શકે મોહમ્મદના પાસે કોઈ સારી ખાવાની ચીજ લેવાની તાકાત નથી કે તને આપી શકે મારી નાખશે તને મારી નાખશે આમ ને આમ તો મરી જવાની એના કરતા આવો મારી પાસે પાછી અમારા જૂના ધર્મમાં આવી જા તો અમારા રિશ્તેદારમાં થાત સગા સંબંધી છો આવી જા મારી પાસે અમે તને સારી રીતે ઈલાજ કરાવશું સારું ખવડાવશું તારું સારું ધ્યાન રાખશું તારા હાથ નીચે માણસો આપશું અને તું સારી થઈ જવાની આવી જા છીએ નહીં જાઉં એમાં જ રહી છે ધર્મમાં તો અમે તારી સાથે બોલશું નહીં અને તું મરી જઈશ ને તો તારા અંતિમ સંસ્કાર કરવામાં બી અમે નહીં આવીએ છીએ જા આવી રીતે લોકો વાર્નિંગ આપી ગયા હતા માતા ખદીજા તો દિલમાં રાજી હતા કે મોહમ્મદનો ધર્મ આપણને પસંદ છે ભલે કોઈ અંતિમ ક્રિયા કરવા આવે કે ન આવે પૈગંબર 12 હતા માતાને સૂજી આવ્યું ઈમાન બહુ હતું ને સૂજી આવ્યું કે હવે કલાક દોઢ કલાકમાં મરી જશે
ખાટલા ઉપરથી જેમ તેમ કરીને ઉભા થયા. બીબી ફાતિમા 5 વર્ષની દીકરી હતી. એ જમાનાની 5 વર્ષની દીકરી એટલે બહુ નાની ગણાય. અત્યારે તો છોકરી બહુ હોશિયાર થઈ ગયો. એ નાની દીકરી હતી ને એને બોલાવી એને પ્યાર કર્યો છોકરીને, અને પછી એ લઈ ગયા. બેટી કે તને આજે હું નવરાવી દઉં, અને સારા કપડા જે છે ને એક જોડી એ તને આજે પહેરાવી, અને એક વખત તને દિલથી દિલ ભરીને જોઈ લઉં. ત્યાર પછી મને કદાચ તું જોવા માટે નહીં મળકી. પોતાના ધ્રુજતા હાથે નવરાવી સારી એક જોડી કપડાની હતી એ પહેરાવી, છોકરીને ખોરામાં બેસાડી, બે ચાર ચુંબનો લીધા, બે ચાર વાતો કરી, અને બીબી ખદીજા સુઈ ગયા. બલકુલ મોત આવ્યો, રૂહ કબ્જ કરીને ચાલ્યો ગયો. માતા ફાતિમા માને અવાજ દે છે, કારણ કે મા વાતો કરી હતી. બીબી ફાતિમાને શું કે આજ મા મને બહુ પ્યાર કરે છે, કે આજે મારું બહુ ધ્યાન રાખે. એ બી વાતો એ લાગી ગયા મા સાથે. પણ મા તો આંખ બંધ કરીને સૂતા છે, અવાજ દે છે મા મા મા. ઓલી મા બોલતી નથી કે માને નિંદર આવી ગઈ છે. બચ્ચાને અકલ ન હોય ને હલાવે છે માને કે મા ઉઠીને વાત કરે. પણ એ મરી ગયેલી માઈ ઉઠી ન શકે. એ બીબી ફાતિમા નાના હતા એને ક્યાંથી ખબર પડે. એક કલાક પછી સરકાર નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આવ્યા, તો માતા ફાતિમા દોડીને પોતાના અબ્બાને પૂછી ગયા કે અબ્બા હુઝુર મા વાત નથી કરતી, ઉઠાડું છું તો ઉઠતી નથી કે બોલતી નથી મારા સામે. પૈગમ્બર આવીને જુએ છે, સમજી ગયા કે ખદીજાએ દુનિયા છોડી દીધી. એક ટાઈમે પોતાની દીકરીને ગોદમાં રાખી, અને 1,24,000 પૈગમ્બરનો સરદાર કહે છે કે ફાતિમા હવે તારી માં નહીં બોલે, હવે તારી માં બોલશે નહીં કે, પણ તું મુંજાતી નહીં બેઠી છે. હું ખુદાના સોગંદ ખાઈને કહું છું કે આજથી મોહમ્મદ તારી માં છે અને મોહમ્મદ તારો બાપ છે. બેટી કે હું ખુદાના સોગંદ ખાઈને કહું છું કે હવે પછીથી કોઈ દિવસ તને તારી માની કમી મહેસૂસ નહીં થવા દઉં. તને એમ નહીં થાય કે તું માં વગરની છો, કારણ કે મોહમ્મદ તારી માનું કામ બી કરશે ને બાપનું કામ બી કરશે. માં તરીકે પ્યાર બી આપશે ને બાપ તરીકે પ્યાર બી આપશે. અને એવી હાલતમાં પૈગંબરે બીબી ફાતિમાને મોટા કર્યા, માં અને બાપ બંનેનો પ્યાર આપતા એવા, કારણ કે બચપનથી માં મરી ગઈ હતી નહીં. અને પછી મક્કાથી મદીના હિજરત થઈ. મદીનામાં આવ્યા પછી જોયું ફાતિમા જવાન થઈ ગયા છે. ખુદાવંદ તાલાનો હુકમ આવ્યો તો લગ્ન કરવાનું. લાંબી ચોડી દાસ્તાન છે, આપણી પાસે ટાઈમ જ નથી, 1 કલાકમાં બંધ કરવું છે બધું. એટલે હું ટૂંકાણમાં પતાવવા માંગુ છું કે પછી માતા ફાતિમાના લગ્ન કરવા મુર્તઝાલી સાથે એમ નક્કી થયું. મદીનાની મસ્જિદમાં અલ્લાહનો રસૂલ બેઠો છે. બીબી ફાતિમાને બોલાવ્યા, બેટી તારી પાસે કપડાં છે ને? તો કે એક જોડી કપડાં છે. એક જ જોડી છે? તો કે હા, એ જ ધોઉં છું ને એ જ પહેરું છું. પણ થીગડાવાળા કપડાં હતા, અને એવા થીગડા કેવા? તો કે કંતાનના થીગડા, ઓલું ગુણિયું આવે ને ગુણિયું કહેતા ગુજરાતીમાં, એના થીગડા. અને આખા ડ્રેસની અંદર 72 થીગડાઓ હતા. આ જ ડ્રેસ છે મારી પાસે. ઠીક છે બેટી, આને સાફ સુફ કરીને ધોઈને પહેરી લેજે, તારા લગ્ન કરવા છે આજે. મોહમ્મદ પાસે બીજું કાંઈ નથી દેવા માટે. અલ્લાહના રસૂલ ખાલી થઈ ગયા હતા, દુનિયાવાળાને આપી દીધું, હવે દીકરીને દેવા કાંઈ નહોતું. એકની એક દીકરી, જોકે કીધું તું કે બેટી મોહમ્મદ તારી માં અને મોહમ્મદ તારો બાપ છે, પણ આજે પૈગંબરને દુઃખ થઈ રહ્યું હતું કે દીકરીને દેજમાં દેવા એની પાસે કાંઈ નહોતું. હકીકતી દિનારો. પછી મુર્તઝા અલીને બોલાવ્યા અલ્લાહના રસૂલે, યા અલી, મારી દીકરી ફાતિમા જોડે તમારા લગ્ન કરવા માંગુ છું, તમને વાંધો છે? મુર્તઝાલીએ ફરમાવ્યું કે હું તૈયાર છું અલ્લાહના રસૂલ. તમારી પાસે કઈ છે? તો કે મારી પાસે પહેરવાની જોડી કપડા છે. કે તમે શું પૂછો છો? તો કે રકમ છે. કઈ રકમ? અલ્લાહનો રસૂલ પૂછે છે. શેના માટે? તો કે મહેર માટે. મુસલમાનોમાં જુઓ, મહેર પહેલે લેવામાં આવે છે. આપણી પાસે મહેર ઉધાર રખાય છે, લખાઈ જાય ખાલી, નગદ છે, આ ઉધાર છે, ખોજા ને તો એટલો ચાન્સ દેવો જોઈએ. પછી તો દિનારો મહેર જોઈ છે. તો અલ્લાહે પૂછ્યું, કેટલી જોશે? તો કે જે બી કઈ હોય કે તમારી પાસે લાવી દો. કે અલ્લાહના રસૂલ, મારી પાસે કઈ નથી. આ મૌલા અલી હતા, અમારો અલી હતો. આખી દુનિયાને આપતો તો એની પાસે કઈ નતું. લંગરખાના ખોયલા હતા એને, લંગરખાના ખોયલા હતા. ઇસ્લામનો અમીરુલ મોમિનીન થયો હતો, ખલીફા હતો. હજારો માણસો આવીને ખાઈ જતા ને ઇમામ
હુસૈન અને હઝરત હસન પીરસતા બધાને ઉભા રહીને નિગરાની કરતા. મૌલાલી રાજી થતા, માણસો આવે ને મૌલાલી રાજી થાય કે ગરીબો આવીને ખાઈ રહ્યા છે, પણ એ મૌલાલી પોતે જવની રોટલી સુકાઈ ગયેલી બે દિવસની પાણીમાં બોરીને, એટલા માટે કે બહુ સખત હોય, ચાવવામાં તકલીફ થાય, પાણીમાં બોરી નરમ કરીને ખાતો હતો. આ મૌલાના અલી હતા. જેમ હાજર ઇમામે ફરમાવ્યું ને કે અમારા વાલા રૂહાની બચ્ચાઓ, તમારા માટે અમે અમારા ખાવા પીવાની દરકાર કરી નથી. આ મૌલા અલી કરતા હતા. જમાતને ખવડાવે પોતે ભૂખોરીએ. આ તો ઇમામતની શાન છે મોમીનો, કે ઇમામો આવી રીતે જ કરતા આવ્યા હતા. અને પછી મૌલા અલી કે મારી પાસે તો કાંઈ નથી, છીએ કાંઈ નથી, તો કે એક જરા છે, કે લોઢાની જરા કે લડાઈના મેદાનમાં તમે આપી હતી ને પહેરવા માટે, એ છે એક, અને એ બી ગનીમતના માલમાંથી મળી હતી. પૈગંબર કે બસ એને વેચી નાખવાની છે. અલી એને વેચી નાખું કે સિબલી ની આમાની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ફારસીનો પ્રોફેસર હતો, એને કિતાબ લખી છે સીરતુન નબી, અને મુસલમાન ઉલ્લમાઓએ એને એક્સેપ્ટ કરી છે. એમાં એને લખ્યું કે જરા વેચવા માટે ગયા બજારમાં, સવા દિનાર આવ્યો એને, એ જમાનાના રેટ પ્રમાણે સવા દિનાર, અને એને કમ્પેરિઝન કર્યું કે એક દિનાર ઇન્ડિયાના 25 પૈસાના ઇક્વલ થાય એ જમાનાનો દિનાર, અને લગભગ 30 પૈસા સમજી લ્યો. અને ઇન્ડિયાના 30 પૈસા એટલે તમારા 4 સેન્ટ એ ધરાવે છે એટલામાં. અને પછી આપી પૈગંબરને આપ્યા કે આ પૈસા આવ્યા છે. પૈગંબરે ફરમાવ્યું અને હું મોહર તરીકે કબૂલ કરું છું. હવે કે લગ્ન કરવા છે, તમે કહો મિશનરી આ તમે બોલો છો એ સાચું કેમ સમજીએ અમે? તો આપણે એ કિતાબમાંથી બોલશું, સાનામા ઇસ્લામ જે હફીઝ જાલંધરીએ લખ્યું છે, જેને દરેક મુસ્લિમ ઉલ્લમાઓએ સર્ટિફાઈડ કર્યું છે કે સાનામા ઇસ્લામ એક ઇસ્લામી કિતાબ છે, અને એમાં જરા પણ ખોટું નથી લખાણું. એમાં એને લખ્યું છે હઝરત અલીની સાદીની 2-3 કવિતા રચી છે, ને હઝરત અલીની સાદીની 2-3 વિગતો આપણે છાંટાઓ પર આવી રહ્યા છીએ. એ લખે છે, ન કોઈ બાજા ગાજા થા, ન કોઈ શોરો હંગામા, ન સહનાઈ ન નખારા, ન દફથી ન દમામા. કોઈ વાજુ નહીં, કોઈ ગવાજિંતર નહીં, ન કોઈ જાતનો શોર શરાબો એટલે કે અવાજ ઉગે, ઉરે કે નારા લાગે છે, ખુશીઓ મનાવે છે, કોઈ હંગામો નહીં, કોઈ દાંડિયા રાસ નહીં, કોઈ રાસડા નહીં, કાંઈ નહીં. ન કોઈ બાજા ગાજા થા, ન કોઈ શોરો હંગામા, ન સહનાઈ ન નકારા, ન સહનાઈ વાગી ન નકારું વાગ્યું, ન દફથી ન દમામાં. કોઈ ઢોલ વગાડો નહીં, કોઈ ડપલી વગાડી નહીં, કાંઈ નહીં, કે શાંતિપૂર્વક 4-5 જણા મસ્જિદમાં બેઠા છે અને નિકાહ થાય છે. પછી કે છે, ન રંગા રંગ પૂસા કે, શાદી થતી હોય તો ડ્રેસ જોરદાર ભડકીલા કલર કલર ના હોય ને કે એવી નો થાય. ન રંગારંગ પોશાક, ન કંગન છે, ન સહેરા થા. માતાના હાથમાં કંગન નહોતા, દાગીના નહોતા, અને મુર્તઝાલીના માથા ઉપર સહેરો નહોતો. મુસ્લિમ લોકો સહેરો પહેરીને શાદી કરે. ન કંગન છે, ન સહેરા થા, બસ વહી થે સાહે મરદા, ઓર બસ વહી મરદા ના ચહેરા થા. ખાલી મુર્તઝાલી બેઠા હતા સીગડા વાળા કપડામાં, એ જ મુર્તઝાલી નો શાહી ચહેરો હતો, બીજો કઈ નતું. પછી લખે છે, જમી સે આસમા તક બસ ગયે નગમા તે રૂહાની, કે ખુદ કુરાને નાતિક ને પડી આયા તે કુરાની. નબી મોહમ્મદ પોતે નિકાહ પડાવી લ્યો છે, અને મુર્તઝાલી ને માતા ફાતિમા બાજુ બાજુમાં બેઠા છે, શાદી થઈ રહી છે. જમીન થી આસમાન સુધી અવાજ જાતા હતા, કુરાન ની આયાતો ની અવાજ કે નિકાહ પડી રહી હતી, કુરાને નાતિક ના લગ્ન થઈ રહ્યા હતા. નિકાહનું કામ પૂરું થયું તો લગભગ મગરીબનો ટાઈમ થવાયો. પૈગંબર પૂછે છે અલીને કે તમારું કોઈ ઘર છે? મારી દીકરીને વરાવી છે, તમે ક્યાં લઈ જશો? અલીનું કોઈ ઘર નહોતું, પૈગંબર સાથે જ ધામો નાખ્યો હતો. બચપણથી પૈગંબરે પારીને મોટા કર્યા હતા. નબી મોહમ્મદ ઉપર જયારે નબુવત નાઝિલ થઈ ને 40 વર્ષની ઉંમરે, ત્યારે મૌલા મુર્તઝાલી તમે શું સમજો છો કેટલા વર્ષના હતા? 9 થી 10 વર્ષના બચ્ચા હતા. નબુવત નાઝિલ થઈ 40 વર્ષના મોહમ્મદ, ત્યારે 10 વર્ષથી નાનો મુર્તઝા અલી. અને અબુ તાલીબ ગુજરી ગયા પછી મૌલા અલીની પરવરિશ પૈગંબરે કરી હતી, અને પૈગંબર સાથે જ રહેતા હતા. મૌલાના અલી એક સાથે રહેતા હતા, જોકે કાકાના દીકરા ભાઈ બી થતા હતા. અલી કહેવાય, તમારું નોખું ઘર જોઈ, મારે દીકરી વરાવી છે, કે ફાતિમાને વરાવી છે, તમે ક્યાં લઈ જશો? કે અલ્લાહના રસૂલ, મારું તો કોઈ ઘર નથી, કે લઈને જાઉં ક્યાં? પૈગંબરે નજર નાખી, 4 કે 5 સાહબા બેઠા હતા સિબલી ની આમાની, કે એમાંથી એકે કીધું કે અલ્લાહના રસૂલ, જો આપનો હુકમ હોય તો મારા 2-4 મકાનોમાંથી એક રૂમનું એક મકાન છે એ ખાલી કરી દઉં છીએ હમણાં ને હમણાં.
સસુલા રજા આપી એને પોતાનું મકાન ખાલી કરી આપ્યું. સામેનો એક રૂમ, જો કે નાનકડો રૂમ ગારાવાળો હોય, એ ખાલી કરી દીધો. ઉમે આયમન ને બોલાવી અલ્લાહના રસૂલે કે પહેલે ફાતિમા ને ઘરે લઈ જાઓ છીએ, નવા ઘરે છીએ, અને પછી એના સાથે એના દેજનો સામાન મોકલાવો, અને ત્યાર પછી મૌલા અલી જાતે રૂમની અંદર તૈયારી કરી. દેજનો સામાન થોડો તમને તરત જ સસ્પેન્સ થશે કે દેજ દેવા કઈ રાખ્યું હતું. આપણે હું તમને કહીશું, તમને લાગશે કે આપણે બોલીએ છીએ, નહીં, મુસલમાન બોલે તો વધારે મજા આવે. સાનામાં ઇસ્લામમાં લખો, મતાએ દુનિયાવી જો કુછ ઇસ્સે ઝોરા મે આઈ થી, ખજૂરી ખુરદુરે સે બાન કી એક ચાર પાઈ થી. મતાએ દુનિયાવી એટલે દુનિયાની ચીજો, જે કઈ બીબી ફાતિમા નો લકબ ઝોરા હતો, જે કઈ બીબી ફાતિમા ને મળી હતી એ શું હતી ખબર છે? તો કે ખજૂરીના જાળની લાકડી હોય ને, ખુરદુરી એટલે આમ પોલિશ કરેલી નહીં, ખાડા ખરબચિયા વાળી એવી લાકડીની એક ખાટલી હતી, એક ખાટલી અને એવી ખુરદુરું લાકડું કે તમે બેસો તો સાકર છીલાઈ જાય, હા સાકર છીલાઈ જાય, અને આ ડનલોપના એવા ગાડલા નહીં મળતા હોય. ખજૂરી ખુરદુરે સે બાંધકી એક ચાર પાઈ થી. પછી કે છે, ઘરે મીટી કે દો થે, 1,24,000 પૈગંબરના સરદારે મટીના બે ઘડા દેજમાં આપ્યા હતા પાણી ભરવા માટે. ઘરે મીટી કે દો થે, એક ચમડે કા ગદ્દા થા, ના એસા કુસનુમા થા યે, ના બદ્દે મોર ફદ્દા થા. બે ઘડા ને ચામડાનું એક ગાડલું આપ્યું હતું, એટલું સારું બી નહોતું, કુસનુમા એટલે સારું અને ભદ્દું એટલે ખરાબ, સાધારણ ગાડલું હતું અને ચામડાનું હતું. પછી કે છે, ભરે છે રૂઈ કી જગા ઇસમે પત્તે ખજૂરી કે, યે વો સામા થા જિસ પર જાન વ દિલ કુરબાન હુરો કે. એ ગાડલા ની અંદર રૂઈ નતું ભર્યું કે ખજૂરીના પાક પત્તા ભર્યા હતા, પત્તા તોડ્યા નહીં ખાઈ ની અંદર કે, કાં તો એ ગાડલું થઈ જાય છે. અને એવી રીતે આપ્યું કે હુરો બી ઉપરથી કહેતી હતી કે વાહ, માતા ફાતિમા ના લગ્ન ને દેજા, હજી એક ચીજ હતી કે વો ઝોહરા જીતકે ઘર તસની વો કૌસર કી થી અરજાની, મિલી થી મસ્ક ઉનકો તાકે ખુદ લાયા કરે પાણી. હવે કૌસર નો માલિક મુર્તઝા અલી હતો કે બધા એને કયામત ના દિવસે પાણી પીવડાવશે, એ મુસલમાનો માને છે. એ કૌસર ના ધણી ની ઘરવાળી એને પૈગંબર કે છે, બેટી આ ચામડાની મસ્ક લઈ જા, પાણી લાવવા માટે જા. બધું થઈ ગયું પછી બાપ દીકરીને વરાવે છે કે બેટી હું તને વરાવું છું મારા ઘરેથી, પૈગંબરનું ઘર મસ્જિદમાં હતું, હવે તું તારા ધણીના ઘરે જા. એવી માંગેલું હો, હા એના ઘરે જા. કે લખે છે, ચલી થી બાપ કે ઘર સે નબી કી લાડલી પહેને, શું પહેરીને ગઈ હતી છીએ, ચલી થી બાપ કે ઘર સે નબી કી લાડલી પહેને, હયા કી ચાદરે ઇફ્ત કા જામા સબર કે ગઈને. બેટા કીએ, શરદી ના દિવસો બહુ છે, કેનેડા ની શરદી કઈ નહીં હો, એ જમાનામાં અરબ ની એટલી બધી કડક શરદી પડે, શરદી ના ઠંડી ના મોસમમાં એટલી બધી ઠંડી પડે. બેટી કે મારે ચાદર તને કોઈ દઉં કે ગરમ બિલાંકેટ દઉં, મોહમ્મદ માં તાકાત નથી, કે પણ હયા જે છે ને શરમ, આંખ ની શરમ, એ ચાદર છે. મોહમ્મદ કે છે એ ચાદર છે, હયા કી ચાદરે ઇફ્ત કા જામા, ઇફ્ત એટલે પરહેજગારી, ઈમાનદારી, એનો તને ડ્રેસ આપું છું ઈમાનદારી નો, ઈમાનદારી છે એ તારો જામો છે. હયા કી ચાદરે ઇફ્ત કા જામા સબર કે ગહેને, અને દાગીના ગહેના જેને કહેવામાં આવે છે એ સબર છે, સબર છે એ દાગીનો છે. જા બેટા કે સબર કર, એને દાગીનો સમજી લે, પરહેજગારી ને ઈમાનદારી થી રે એ તારો ડ્રેસ છે, અને આંખ ની શરમ રાખજે એ ચાદર છે. આ બે છે. જા માતા તો ગયા, પૈગંબરે જલ્દી જલ્દી નમાઝ નો ટાઈમ થયો તો નમાઝ પડી, મગરીબ ની નમાઝ અને ઈશા ની નમાઝ બી તરત જ પડાવી. બે નમાઝો પૂરી થઈ, બધા મુસલમાનો ભેળા થયા, તેને ખબર પડી કે નબીએ પોતાની દીકરીના લગ્ન અલી સાથે કરી દીધા છે. બધા મુબારકબાદ દેવા માટે ઉભા હતા, બધા ઉભા છે મુબારકી દેવા માટે કે આજ અલ્લાહના રસૂલ ને મુબારકી આપી દઈ. લગભગ 600 થી 700 મુસ્લિમો હતા જે મુબારકી દેવા માંગતા હતા, એટલી સંખ્યા હતી એ લોકોની. અલ્લાહના રસૂલ ને મુબારકી દઈ અને કહી કે તમે દીકરીના લગ્ન કર્યા, અમે બહુ રાજી થયા છીએ, દેવી તો જોઈએ જ ને મુમીનો, અને એવી પાછો પૈગંબર હતો. મુબારકી દેવા બધા ઉભા છે, રસૂલલ્લાહ કે ખબરદાર કીએ, હમણાં કોઈ મને ડિસ્ટર્બ નહીં કરે, મેં મારી ફરજ નથી બજાવી, હજી મારી ફરજ બાકી છે. હું ફાતિમા ની માં છું, હું ફાતિમા નો બાપ છું, હજી મારું કામ અધૂરું છે. તમે ખમો, મુબારકી દેવા આવ્યા છો, થોડીક વાર ખમો, મોહમ્મદ દીકરીના ઘરે જઈને આવે તે પછી મને મુબારકી દેજો, હજી મારી ફરજ પૂરી નથી થઈ. મેં ફાતિમા સાથે એક માં અને એક બાપ તરીકેની ફરજ પૂરી નથી કરી, હું એને મળવા જઈ રહ્યો છું, થોડીક વાર પછી પાછો ફરી
ત્યારે તમે મને મુબારકી દેજો. અલ્લાહના રસૂલ મસ્જિદ ની બહાર નીકળી ગયા, લોકો જોતા રહી ગયા, સાંભળવું છે સાંભળવું ઇસ્લામ, બે ચાર એના પદ સાંભળી લો. મુમિનો ઈસા પડ કર ચલા બેટી કે ઘર હાદી જમાને કા, ઈસાની નમાઝ પડીને દીકરીના ઘરે જાય છે કોણ? તો કે જમાનાનો હાદી હિદાયત કરવા વાળો નબી મોહમ્મદ. ઈસા પડકર બેટી કે ઘર ચલા હાદી જમાને કા, દરે બૈત અલી પર ઇઝન માંગા અંદર આને કા. દરે બૈત દર એટલે દરવાજો, બૈત એટલે ઘર. અલીના ઘર ઉપર આવીને ઇઝન માંગ્યો એટલે પરમિશન માંગી કે હું અંદર આવી શકું છું. 1,24,000 પૈગંબર નો સરદાર કહે છે અલીના ઘરે આવીને કે હું અંદર આવી શકું છું. રજા મળી ગયા, અલ્લાહના રસૂલ અંદર આવી જાઉં. પૈગંબર અંદર દાખલ થયા. દીકરી બાપને કે ખાટલી માથે બેસો. ઓલી ખાટલી આવી ગઈ હતી, ઓલી ખુરદુરા બાંધવાની ખાટલી હતી ને, બેસો અલ્લાહના રસૂલ. તો કે બેટી બેસવા નથી આવ્યો, મોહમ્મદ ફરજ પૂરી કરવા આવ્યો છે. તને યાદ છે એક વખત મેં કીધું તું કે મોહમ્મદ તારી માં છે, મોહમ્મદ તારો બાપ છે. બેટી જલ્દી કર, એક પ્યાલો લાવ પાણીનો, સાંભળો સાહનામો ઇસ્લામ. બસ ફક્ત સાદા પાણી કા પ્યાલા એક મંગવાયા, દુઆ દમ કર કે ખુદ થોડા સા પાણી નૌશ ફરમાયા. લાવ બેટી એક પાણીનો પ્યાલો દે, સાફ પાણીનો. દીકરી ભાગતી ભાગતી ગઈ ને પાણી લાવી એક થામ ની અંદર. પૈગંબરે દુઆ દમ કરકે, દુઆ પડી અને દમ કરવી. કોઈ મુસલમાન ને પૂછો દુઆ દમ કરકે એટલે શું? તો કે દુઆ પડી ને દમ કરવી એટલે છુકારો નાખવો, દમ મારવો. દુઆ દમ કરકે પાણીના ઉપર દુઆઓ પડતા જાય ને મોહમ્મદ છુકારો નાખે છે. ફરજ પૂરી કરવા આવ્યો તો 1,24,000 પૈગંબર નો સરદાર છુકારા નાખ્યા. પછી કે છે બેટી, અને અલી ને કે છે તમે બે આવો. અલી ને કે છે મેં તમને મારી ફરજંદી માં લીધા, તમે મારા જમાઈ થયા છો. આજે તમે મારા જમાઈ છો, અને જમાઈ એટલે ફરજંદ કહેવાય, અને ઉંમરમાં બી તમે બહુ નાના છો મારાથી. બેને બોલાવ્યા, દુઆ દમ કરકે ખુદ થોડા સા પાણી નોશ ફરમાયા. પછી શું કર્યું? દિયે પાણી કે છીટે, દિયે પાણી કે છીટે સીના વો બાજુ એ હૈદર પર, યહી પાણી યહી પાણી રસૂલુલ્લાહ ને છિડકા પાક દુખતર પર. પેલે હૈદર એટલે મુર્તઝા અલી નો લક્કા, પહેલે અલી ઉપર પાણી છીડકું, પછી એ જ પાણી બાબી ફાતિમા ઉપર છીડકું. છાતા નાખે છે મોહમ્મદ, યહી પાણી રસૂલુલ્લાહ ને છિડકા પાક દુખતર પર. દુખતર એટલે દીકરી, પોતાની દીકરી ઉપર છીડકું પાણી. પણ તમે કહેતો કેવી રીતે છીડકું મિશનરી? તે સદર જો કીધું કે ગોઠણિયા પર બેસીને ખાતા ન ખાવ. નબી મોહમ્મદે કેમ નહીં ખાતા? સાંભળજો, મોહબ્બત ઓર સફકત સે બિઠા કર પાસ દોનું કો. હા, પોતાની પાસે બેસાયરા મોહબ્બત અને પ્યારથી. મોહબ્બત ઓર સફકત સે બિઠા કર પાસ દોનું કો. પેલો છાટો નાખો, દુઆ કી આય ખુદા યે અખદા એ રાસ દોનું કો. પહેલો છાંટો નાખીને દુઆ કરી કે સાદી કામયાબ થાય મારા મૌલા, કામયાબ સાદી થાય છે. બે રૂપ મોહબ્બત અને મજેથી રહીએ છેલ્લા દમ સુધી. પછી બીજો છાંટો નાખો, હો ઇનકી નસ્લ દો જહા મેં ખૈર કા બાઈસ, યખદે ખૈર હો કોનો મકામે ખૈર કા બાઈસ. બીજો છાંટો હતો કે યા ખુદા, મોહમ્મદ ની એવી બી ઈચ્છા છે કે આજે સાદી કરી છે મારી દીકરીની અલી સાથે, એની નસલ એની ઔલાદ કયામત સુધી ચાલુ રહીએ, અને ભલાઈ કરવા વાળી ખૈર કા બાઈસ ભલાઈ કરવાનું કારણ બની જાય, એની ઓલાદ ભલું કરવા વાળી હોય કયામત સુધી. બંને દુનિયામાં દો જહા મેં, બંને દુનિયામાં ભલાઈ કરવા વાળી એની ઓલાદ કયામત સુધી ચાલે એવી મોહમ્મદ ની દુઆ છે. ફરમ ખુદાવંદા ઈને પાકી જાતે પાકી જા તર કર દે, અમલ મેં દે અસર ઇનકે ઇરાદે ખૈર સે ભર દે. કે યા ખુદાવંદા, આ બે ને પવિત્ર માં પવિત્ર અને એકદમ પવિત્ર કરી દે. પાકીઝા સે પાકીઝા તર, પાકીઝા એટલે પવિત્ર, અને પાકીઝા તર એકદમ પવિત્ર, પવિત્ર અને પવિત્ર એકદમ પવિત્ર કર. છાંટો નાખીને કહે છે, ત્રીજો છાંટો નાખો. છાંટાની ક્રિયા પૂરી થઈ એટલે મોહમ્મદ ઉભા થયા, બેટી મારી ફરજ પૂરી થઈ. એક માં અને એક બાપ તરીકે આજે મેં તને જે કઈ આપવું હતું દેજ માં નથી આપી શક્યું, પણ આ છાંટાના રૂપમાં આપ્યું છે. બેટી મોહમ્મદે દુઆ માંગી છે છાંટો નાખીને, તને શું જોઈ? તારી જિંદગી કામયાબ સાદી સાથે ગુજરે અને તને તકલીફ ના આવે એનો છાંટો નાખો. બેટી તને ઔલાદ તારી મળે અને ક્યામત સુધી ભલાઈ કરવા વાળી ઔલાદ હોય અને હંમેશા તારી નસલ બાકી રહે એવી દુઆ આપી. અને બેટી ખુદાવંત તાલા પાસે એ બી માંગ્યું કે તને પાક અને પવિત્ર રાખે, અને એવી હાલતમાં તો દુનિયા મૂકી જા. આનાથી વધારે એ મોહમ્મદ એક માં અને એક બાપ તરીકે બીજું શું આપી શકતો હતો તને? તને જે તે કલ્પના નહોતી કરી એનાથી વધારે મોહમ્મદે તને આપી દીધું. બેટી મારી ફરજ પૂરી થઈ, હું જાઉં કે
અબ્બા હુઝુર આપની મરજી, અલ્લાહનો રસૂલ કે મસ્જિદમાં લોકો મુબારક બાદ દેવા બેઠા છે, હું જાઉં છું કે મારી ફરજ પૂરી. અમે કીધું સાબા છાંટો નાખવો બી ફરજ હતી, અને રસૂલની ફરજ એટલા માટે કે એક મા અને એક બાપ હતો દીકરીનો, એટલા માટે છાંટો નાખવો જ હતો. પછી અમે દુઆનો વિચાર કર્યો કે આ તો મુસ્લિમો લખે છે કે આવી દુઆ કરી, એ દુઆ શું કામયાબ થઈ, દુઆ મંજૂર થઈ, છાંટો નખાવ્યો તો પૂરું થયું. જે હસન કબીરદેવ તો લખ્યું છે કે ગતના કૈયા નરજી માને, તેને માદનમાં નહીં પૂછાય છે, આઈ જે થાય એમાં કબૂલ થાય છે. પણ મોહમ્મદ નબીએ છાંટો નાખ્યો ઘરે જઈને, એ કબૂલ થયો, એ દુઆઓ કબૂલ થઈ. તો અમે જોયું મમ્મીનો કે પેલો છાંટો હતો એમાં દુઆ માંગી હતી કે આ સાદી કામયાબ થવી જોઈએ. શા માટે કે જમાનામાં કાઉન્સિલો નહીં હોય, છૂટાછેડાના કેસ જાય ક્યાં? એટલે પૈગંબરે થયું કે લફડા થાય તો કદાચ કોઈ કહે કે મોહમ્મદની દીકરીને તલાક લેવી હતી, એટલે એને દુઆ માંગી કામયાબ સાદીની. તો સાદી કામયાબ થઈ. આજે 1400 વર્ષ પછી અમે વિચાર કરીએ છીએ, થઈ ગઈ મમ્મીનો. તમે કહેતા મિસ્ટર તમે જોવા ગયા હતા? નહીં, હું જોવાનો તો ગયો. પણ આજે ઇન્ડિયા પાકિસ્તાનમાં નિકાહ થાય છે ને, આપણી પાસે એગ્રીમેન્ટ થતું હશે, ત્યાં નિકાહ થાય છે ને, તો નિકાહમાં દુઆ માંગે છે. નિકાહ પૂરી થઈ જાય પછી ઇન્ડિયા પાકિસ્તાનમાં દુઆઓ મંગાય છે. દુલ્હા દુલ્હન બેઠેલા હોય અને જમાતમાં દુઆ પડાતી હોય મુખી કામાડેના હુકમથી નિકાહની અંદર, એ દુઆ શું છે ખબર છે? અલ્લાહુમ, આખી જમાત હાથ ઊંચા કરે, આખી જમાત, અને આમીન આમીન બોલતી જાય. અલ્લાહુમ અલિફાઈ નહુમા કમા લફતા બૈના હઝરત આદમ વહુવા. અરે ખુદા, આ નવી જોડીમાં એવો પ્યાર મૂકજે અને આ સાદીને એવી કામયાબ કરજે જેવી આદમ અને હવાની સાદી કામયાબ હતી. પછી અલ્લાહુમ અલી બાઈનાહુમા કમાલા ફતા બાઈના હઝરત ઇબ્રાહીમ વ સારા. ઇબ્રાહીમ પૈગમ્બર અને એની ઘરવાળી સારામાં જેવો પ્રેમ હતો અને સાદી જેવી કામયાબ થઈ એવી આને કામયાબ કરજે. પછી કે અલ્લાહુમ અલી બાઈનાહુમા કમાલા ફતા બાઈના હઝરત મુસા વ સફુરા. પૈગમ્બર મુસા ને એની ઘરવાળી સફુરામાં જેવો પ્યાર હતો, પૈગંબર મુસા ને એની ઘરવાળી સફુરામાં જેવો પ્યાર હતો. આ દુઆઓ મંગાય જમાત આમીન આમીન કેતી જાય. પછી અલ્લાહુમ અલી બાઈનાહુમા કમાલા ફતા બાઈના હઝરત યુસુફ વ ઝુલેખા. યુસુફ અને ઝુલેખામાં જેવો પ્યાર અને મોહબ્બત હતી ને કામયાબી હતી એવી આમ આપજે. પછી કે અલ્લાહુમ અલી બાઈનાહુમા કમાલા ફતા બાઈના હઝરત મુહમ્મદીન મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ વ ખદીજતિલ કુબરા. કે નબી મોહમ્મદ અને એની ઘરવાળી ખદીજામાં જેવો પ્યાર હતો અને એ સાદી જેવી કામયાબ થઈ એવી આ સાદીને, એટલે કે જે નવી સાદી થતી હોય એને કામયાબ કરે. અને છેલ્લી દુઆ મંગાતી અલ્લાહુમ અલી બાઈનાહુમા કમાલા ફતા બાઈના હઝરત અલી અલ મુર્તઝા વ ફાતિમતી ઝહરા. અને યા ખુદા, સાદીમાં એવી મોહબ્બત મૂકી એવી મુર્તઝાલીને માતા ફાતિમામાં હતી. જો કદાચ મુર્તઝાલીને માતા ફાતિમા લઈડા હોત ને, એવું ઇતિહાસમાં ક્યાંય લખ્યું હોત ને, તો સાદીના ટાઈમે આ દુઆ પડે તો દુલો ઉભો થાય, મૂકી જાય નિકાહ બંધ કરાવો. કા શું થયું? તો કે અલી ને ફાતિમા તો લડતા હતા, શું અમારે લડવું? હે, પણ હજી સુધી કોઈ નથી કીધું. 1400 વર્ષ પછી બી માંગે છે, તેવું માંગે છે કે યા ખુદાયા, આ નવા જોડામાં એવો પ્રેમ દેજે કે જે અલી અને ફાતિમામાં હતો. પહેલા છાતામાં દુઆ માંગી હતી કે સાદી કામયાબ થવી જોઈએ, થઈ ગઈ. બીજા છાતામાં દુઆ માંગી હતી કે આની નસલ કયામત સુધી બાકી રહેવી જોઈએ અને સારું કામ કરવા વાળી હોવી જોઈએ. છે નસલ? 1400 વર્ષ પછી વિચાર કરો, નસલ ચાલુ છે. મુર્તઝાલી હાજર ઇમામ તમારી સામે છે. સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું, હે જમાતો, તમે અમને નાના નહીં સમજો, અમે નાના નથી, અમે આલે રસૂલ છીએ. અમારા દાદા હઝરત અમીરુલ મોમેનીન છે અને અમારી દાદી ખાતુને જન્નત દીદી ફાતિમતુ ઝહરા છે. છે નસલ બાકી? ઇમામ ફરમાવે છે આ નસલ બાકી છે. અને કેવી નસલ? ઓલાદ દે તો કેવી દે, ભલાઈ કરવા વાળી દે, ત્રીજા વિશ્વ માટે કામ કરે છે. ભલાઈના કે બુરાઈના વિચાર તો કરો, એવી નસલ દે કે બંને જહાનમાં ભલાઈ કરવા વાળી હોય. બીજા છાતામાં નબી મોહમ્મદે દુઆ માંગી હતી, 1400 વર્ષ પછી બી એ સાબિત થાય છે, આપણે જોઈ રહ્યા છીએ. અને ત્રીજી દુઆ હતી, ખુદાવંદા ઇને પાકીઝા સે પાકીઝા તર કર દે, પવિત્રમાં પવિત્ર કર દે. આપણે તો કહીએ છીએ કે ઇમામ પવિત્ર છે, પણ કુરાનમાં અલ્લાહ તાલાએ કીધું, ઓ મોહમ્મદ પૈગંબરને કહે છે, તારી હજી અહેલે બૈત છે એને મેં પાક અને પવિત્ર કરવાનું નક્કી કર્યું છે. અહેલે બૈતને સંબોધીને ખુદા કહે છે, ઓ અહેલે બૈત, ગોડ ડિઝાયર્સ ટુ પ્યુરિફાઈ યુ. ખુદાવંત તાલા ઈચ્છે છે કે તને પાક અને પવિત્ર કરે. શા માટે? મોહમ્મદે છાતો નાખીને માંગ્યું હતું કે ખુદાવંદા એને પાકી જાતે પાકી જાતર કર દે. મતલબ છાંટો નાખવાનું કારણ ગુનાઓની માફી કે પવિત્રતા. આજે એ જ રસમ ચાલુ છે અને એ પ્રમાણે છાતા નખાય છે. મમ્મીને અમને આશ્ચર્ય થયું. પછી આ બધા જોયા ને અમે પીર સદરદીનને પૂછ્યું,
કે છાંટા કેટલી કેટલી કોમમાં નખાય છે. શ્રી સદરજી કે દુનિયા પેદા થઈ ત્યારથી જેટલા માણસો ઈમાનદાર બન્યા એ લોકો છાંટા નખાવીને ઈમાનદાર બન્યા છે. વગર છાંટે કોઈ ઈમાનદાર નથી થયું, વગર છાંટે કોઈ જન્નતમાં નથી ગયું, વગર છાંટે કોઈને મુક્તિ નથી મળી, અને વગર છાંટે કોઈ અસલ મકાને નથી પહોંચ્યું. શ્રી સદરજી કે છે. પછી હિન્દુમાં જન્મ હોય, ઈસાઈમાં જન્મ હોય, યહૂદીઓમાં જૈનો હોય, કોઈ બી કોમમાં જન્મ્યો હોય, વગર છાંટે એ પાર નથી ઉતર્યો. પીર સદરદીન ચેલેન્જ કરે છે, કારણ કે એને ખબર હતી આખી દુનિયા એને જોઈતી, ચારે ચારે જુગ એને જોયા હતા, આપણે શું જોયું? કાંઈ નહીં. એને પોતે સર્ટિફિકેટ આવ્યું, પોતાની જૂની દુઆમાં લખતા ગયા હતા, ઘટપાટની જૂની દુઆ ખબર છે ને એમાં લખતા ગયા હતા. પણ એક વાત કહું, વાયસ સામ્રાજી તમને હું સવાલ પૂછો કે નબી મોહમ્મદ મુસ્તફાએ 23 વર્ષ પૈગંબરી કરી, છાંટા કોને નાખ્યા હતા? તો સાધારણ બુદ્ધિવાળો માણસ બી કહી શકે મુસલમાનોને નહોતા નાખ્યા, પોતાની ઓલાદને નાખ્યા, પોતાના બચ્ચાઓને નાખ્યા. મુર્તઝાલી બી સાદી પછી ફરજંદીમાં આવ્યા હતા ને, મુર્તઝાલીની પરવરીશ બી એમને પોતે કરી હતી, અને બીબી ફાતિમા તો એમની દીકરી હતા, અને મા અને બાપ મોહમ્મદ હતા એના, એટલે મા બાપ તરીકે છાંટો નાખ્યો હતો. બાકી બીજા મુસલમાનોને નબી મોહમ્મદે છાંટા નથી નાખ્યા, બરાબર ને? તો કહે છે હા. આજે એ મુર્તઝાલી એ નબી મોહમ્મદની હાલમાંથી મુર્તઝાલીની ઔલાદમાંથી સા કરી છે, છાંટા બધા મુસલમાનને નાખે છે? નહીં. નબી મોહમ્મદ ની સુન્નત છે કે છાંટા તો ઓલાદ ઉપર નાખવા જોઈએ, અને એવી ઓલાદ કે જેની તમે માં બી હો અને બાપ બી હો. આજે ઇમામ પોતાની રૂહાની ઓલાદ ઉપર છાંટા નાખે છે, અને કેવી રીતે? તો ઇમામ માં બી છે, ઇમામ બાપ બી છે. માય ડિયર સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, રૂહાની બચ્ચાઓ તરીકે બોલાવે છે અને દુઆસીસ આપે છે. પેટર્નલ મેટર્નલ લવિંગ બ્લેસિંગ, માતા ને પિતા તરીકે ના વહાલ ભર્યા દુઆથી. માં બી છે ને બાપ બી છે. રસૂલે બી કીધું તું, બેટી ખુદા ના સોગંદ છે, મોહમ્મદ તારી માં છે ને મોહમ્મદ તારો બાપ છે. અને છાતા નાખ્યા મા બાપ તરીકે, આ ધણી બી મા બાપ તરીકે છાતા નાખે. છાતા કોને નખાય? એક મા બાપ પોતાના બચ્ચાને છાતા નાખે. અમે ઇમામ ના બચ્ચા છે, લાયક છે કે નથી એ વસ્તુ જુદી છે, પણ છાતા તો ધણી નાખે છે, કારણ કે ધણી ની ફરજ છે, ધણીની ફરજ ધણી બજાવે છે, ભલે અમે અમારી ફરજ ચૂકી જતા હોય. હકીકતી દિનારો પીર સદરજીને કીધું, અમને કોકે કીધું કે જમીન પાક છે ક્યાં? અરે આટલી ગંદી જમીન પાક તો ક્યાં પાક? કેમ ખબર પડી? તો કે કોઈ બી જમીન ઉપર તમે મંદિર બનાવો એટલે માણસો ને હિન્દુઓ જઈને પૂજા પાઠ શરૂ કરી દે, કોઈ બી જમીન ઉપર ખાનું બનાવો એટલે અલ્લાહ સુજુદી વતાસી થઈ જાય છે. કોઈ પૂછે ને કે એની પેલા જમીન ઉપર શું હતું? ખાનું બની ગયું એટલે પાક થઈ ગયું. કે જમીન પાક છે, પીર સદરજી લખતા ગયા, પાણી પાક, જૂની દુવાથી ઘટપાટની યાદ હશે જૂના માણસોને, પાણી પાક, પવન પાક, ધરતી પાક, આકાશ પાક, ચાંદો પાક, સૂરજ પાક, સાહેબજીનું નામ પાક, સાહેબજીના નામથી સાહેબજીની જમાત પાક, 5 કરોડીસુ રાજા પહેલાજ પાક, 7 કરોડીસુ રાજા હરિશ્ચંદ્ર પાક, 9 કરોડીસુ રાજા જુજેષ્ઠન પાક, 12 કરોડ સદગુરપી સદરદીન પાક, 18 કરોડીસુ ગુરપી રસન કબીરદીન પાક, હક સચ્ચા હૈ જિંદા કાયમ પાયા ફરમાન સાપ્યું. ચારે જુગના મુખીઓને લઈ લીધા, પહેલા પહેલા જુગના મુખી હતા, હરિશ્ચંદ્ર બીજા જુગના મુખી હતા, જુજેષ્ઠન ત્રીજા જુગના મુખી હતા, ચોથા જુગના મુખી પી સદરદીન હતા, અને ફરતાળ વેરાના મુખી હસન કબીરદીન છે. બધા એને ભેળા લીધા, દુનિયા પેદા થઈ ત્યારથી બતાવતો ગયો કે બધા પાક, અને આ બધા પાક કેમ થયા? અને જમીન ને સૂરજ ને આ બધા પાક, ચાંદો બી પાક, આકાશ બી પાક, કેમ કબૂલ કરીએ? પીર કે એટલે કબૂલ નહીં. મમ્મીનો પીરે લખ્યું કે એને છાંટા નાખીને પાક કરી, જમીન ને બી છાંટા નાખીને પાક કરી, આસમાન ને બી છાંટા નાખીને પાક કર્યું. આ દુઆ છે, વાર્તા નથી, દુઆ છે. અમારી પીર સદરની 16 કલાક બંદગી કરી અને લખી ગયો છે, એને લખ્યું છે. એ બધું જોઈ આવ્યું તો સખી અરસ કુરસ ના કોટ કે જોયા નિરખીને, એવા 7 દીપ ને 9 ખંડ કે જોયા પરખીને. અરસ કુરસ ના કોટ બી જોયા એવું પીર સદરદીન કે, 7 દીપ ને 9 ખંડ દુનિયાના મેં જોયા છે કે, ચારે ચારે જુગમાં હું ફેરો છું કે, બધું મેં જોયું છે, મને ખબર છે પીર સદરદીન કે. પૂછો મને, જમીન ને છાંટા નાખા, આસમાન ને છાંટા નાખા, પોતાની દુઆમાં લખતો ગયો. એક પાક કીધું દુઆનો, આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. ઉત્તર દિશે સદગુરુ બ્રહ્મા 99 કરોડ જગ, 1 કરોડ 500 સુરાજા પહેલાજ ફરમાન. દુઆમાં હતું ઉત્તર દિશા તરફ મોઢું કરી અને ફરમાન કરીને છાંટો નાખો. દુઆમાં રોજ છાંટો નખાતો હતો. ઉત્તર દિશે સદગુરુ બ્રહ્મા 99 કરોડ જખ, 1 કરોડ 500 રાજા પહેલાજ ફરમાન. કેમ પાંચ થયા? 5 કરોડી તો રાજા પહેલાજ. ઉત્તર દિશા કેમ પાંચ થઈ? તો કે છાંટો નાખતી હતી જમા. પછી પૂર્વ દિશે ગુરુ વિજયસ્થન 56 કરોડ, મેઘમાળા 1 કરોડ 700 રાજા હરિશ્ચંદ્ર, સતી તારા રાણી લોચની કુંવર રોહિદાસ ફરમાન.
છોકરો બોલતો જાય પાણીમાં આપે છાતા નાખતો જાય ને જમાતી આલી મોહમ્મદ બોલતી જાય. પછી તો કે દક્ષિણ દિશે ગુરુ વિદુર વ્યાસ 32 કરોડ કિન્નર કરોડ નવેસુ રાજા જુજેસ્તન 5 પાંડવ માતા કુંતા સતી દ્રૌપદી ફરમાન. પછી કોણ રહ્યું તો કે પશ્ચિમ દિશા એક બાકી રહી. પશ્ચિમ દિશે કોણ તો કે પશ્ચિમ દિશે ગુરુ નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ. તમે કહો મિશનરી પશ્ચિમ દિશામાં નબી મોહમ્મદ ગિનાનનો પાઠ બોલો છો ને ફિર સદર દિનનો પાછમથી સાના દળ આવશે ને જમ્પુ તે દીપ મિજારિયાજી એ પશ્ચિમ દિશા. પશ્ચિમ દિશે ગુરુ નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ 12 કરોડ સદગુરપી સદર દિન 33 કરોડ દેવતા અમરાપુરી નો વાસો વસાયા ફરમાન. ચારેય દિશા ઉપર છાંટા નાખો ચારેય દિશા પાક, કારણ કે આ લોકોએ છાંટા લીધા છે ને પાર ઉતર્યા છે. પછી પેરે દુઆ લખી હતી કે દુઆ પડાવનાર બંને હાથ ઊંચા કરી અને બોલે યાસા ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ચાર દિશું ચાર અવર દિશું ચાર ખાણીયું ચાર વાણીયું ચાર કિતાબ ચાર કલબ ચાર જુગ ચાર વેદ ગુરુ ભેદ માર્ગ એક પંજતન પાક હક સચ્ચા હૈ જિંદા કાયમ પાયા ફરમાન સાપીર. પછી ધુવાની ચોપડીમાં લખેલું હતું ધુવા પડાવનાર આટલું બોલી બે છાતા જમીન ઉપર નાખીને બે છાતા આકાશ તરફ નાખે. છાટા જમીન ઉપર નાખ્યા જમીન પાક, છાટા આકાશ ઉપર નાખ્યા તો આકાશ તો પાક થયું સૂરજ ચાંદ બી પાક થઈ ગયા. નબી મોહમ્મદ છાટો નાખીને તો માંગ્યું હતું કે ખુદા વંદા એને પાકીઝા સે પાકીઝા તર કર દે. છાંટો પવિત્રતાની અલામત છે કે છાંટો નાખવાથી પાક થાય. પછી જમીન તરફ નાખો આસમાન તરફ નાખો સૂરજ તરફ નાખો કે ચાંદ તરફ નાખો પણ છાંટા નખાવનારમાં બી ઈમાન હોવું જોઈએ. 1400 વર્ષ પછી બી ઇમામ પોતાની ફરજ બજાવે છે કે પોતાની ઓલાદને છાંટા નાખે છે જેમ નબી મોહમ્મદે પોતાની ઓલાદને છાંટા નાખ્યા. ઇમામની ફરજ પૂરી થઈ, જમાતની ફરજ ઓલાદ તરીકે પૂરી થઈ રહી છે. આપણે આપણી ફરજમાં નિયમિત છીએ, જમાત ખાને આવીએ છીએ, દસોન દઈ છીએ, ઇમામના ફરમાન માનીએ છીએ. ઇમામ પોતાની ફરજ 1400 વર્ષ પછી બી બજાવે છે, જમાત પોતાની ફરજ બજાવે છે. કોઈ પોતાના દિલને સવાલ પૂછો અને ન પૂછો હોય તો એક ફરમાન કહી અને વાયસ બંધ કરી દઉં. મુર્તઝાલી હાજર ઇમામ સાકરી ઇમામ હુસૈની ફરમાવ્યો અને બહુ ખુલ્લી રીતે ફરમાવ્યું ને લખે છે. કિતાબ છે ફરમાનની પ્રિન્ટેડ, ઇસ્માઇલિયા એસોસિએશન ફોર ઇન્ડિયા એ પ્રકાશિત કરી છે. ઇમામે ફરમાવ્યું અમારા વાલા રૂહાની બચ્ચાઓ, 1973 નું ફરમાન છે, 1973 અને નવેમ્બર નો મહિનો હતો. અમારા વાલા રૂહાની બચ્ચાઓ આજે અમે તમને ખુલ્લી રીતે ફરમાવવા માંગીએ છીએ, ખુલ્લી રીતે ફરમાવવા માંગીએ છીએ કે જે દિવસથી તમારો જન્મ થયો, પેદા થયા ત્યારથી જે દિવસથી તમારો જન્મ થયો તે દિવસથી તમારા ઉપર બે જવાબદારીઓ મૂકવામાં આવી છે. પછી ભાવે ફરમાવ્યું એક દુનિયાવી જવાબદારી, એક રૂહાની જવાબદારી. પછી ઇમામે ફરમાવ્યું અમારા વાલા રૂહાની બચ્ચાઓ, જે શખ્સ કે જો જે શખ્સ આ બે જવાબદારીઓમાંથી કોઈ એક જવાબદારીને છોડી આપે છે, કઈ જવાબદારી છૂટી હશે? દુનિયાને કોઈ છોડે રહ્યો એમાં તો કમાણી હોય છંછનાટી હોય એને ન ઉકે. રૂહાની જવાબદારી છૂટી જાય ખાને આવું એટલે મોત, એના કરતા ફરવારવા મજા આવે. એટલે ઇમામે શખ્સ કીધો, જે શખ્સ કોઈ એક જવાબદારીને છોડી આપે છે તે સ્ત્રી, ઇમામ કે છે તે સ્ત્રી અથવા પુરુષ ભૂલ કરે છે. તે રૂહાની બચ્ચું નથી કીધું, તે સ્ત્રી અથવા પુરુષ, ગુજરાતી ટ્રાન્સલેશન છે, તે સ્ત્રી અથવા પુરુષ ભૂલ કરે છે. પછી ઇમામે ફરમાવ્યું જો તમે તમારી એક જવાબદારી છોડી આપતા હો અને એ પણ જો તમારી રૂહાની જવાબદારી હોય તો એવા લોકો પોતાની જાતને છેતરે છે. ખરેખર છે ને મમ્મીનો દુનિયા પાછળ ભાગદોડ કરે છેવટે મોત આવે ત્યારે અફસોસ થાય, જાતને છેતરે છે. એવા લોકો પોતાની જાતને છેતરે છે. ઇમામે ફરમાવ્યું એવા લોકો જમાતને છેતરે છે. પછી ઇમામે ફરમાવ્યું એવા લોકો પોતાના ઇમામને પણ છેતરે છે, ઇમામ સાથે બી દગલબાજી કરે છે. પછી ઇમામે ફરમાવ્યું અમારા વાલા રૂહાની બચ્ચાઓ, જે દિવસે તમારી મોત આવવાની હોય, ઇમામનું ફરમાન છે, જે દિવસે તમારી મોત આવવાની હોય તે દિવસે તમે તમારા દિલને સવાલ પૂછજો. મુર્તઝાલી હાજર ઇમામનું 1973 નું પ્રિન્ટેડ ફરમાન, ઇસ્માઇલિયા એસોસિએશન ફોર ઇન્ડિયાની મોર, કે જે દિવસે તમારી મોત આવે તે દિવસે તમે તમારા દિલને સવાલ પૂછી લેજો કે શું મેં મારી બંને જવાબદારીઓ, ઇમામ ફરમાવે છે પૂછજો, મરતી વખતે પૂછજો કે શું મેં મારી બંને જવાબદારીઓ, પછી બ્રેકેટમાં લખ્યું છે દુનિયાવી અને રૂહાની, બરાબર પૂરી કરી છે કે નહીં.
ઇમામે ફરમાવ્યું, હમણાં તમને દુનિયામાં યાદ નહીં આવે, કદાચ ઇમામના ફરમાન યાદ નહીં આવે, ઇમામને કેટલું દુઃખ થાય છે તમે ખાને નથી આવતા તો એ તમને હમણાં યાદ નહીં આવે, કારણ કે છનછનાટી હશે, ઘરમાં હર કિસ્મની આસાઈશ અને આરામની ચીજો હશે, આઈશ આરામ અને સુખ સંપત્તિ હશે, તમને હમણાં યાદ નહીં આવે, મારા ફરમાન તમને હમણાં ગમશે નહીં, મારા વાલા રૂહાની બચાવો, એક ઇમામ તરીકે હું ઈચ્છું છું કે તમે મરી જાઓ એના એક દિવસ અગાઉ અથવા એ જ દિવસે તમારા દિલને પૂજ્યો કે તમે તમારી બંને જવાબદારીઓ પૂરી કરી કે નહીં, તમે તમારા ઇમામને રાજી કર્યો કે રોવરાયો, તમે તમારા ઇમામને સુખી કર્યા કે દુઃખી કર્યા, એટલું પૂછીને મરજો, એની પહેલા નહીં મરતા ઇમામનું ફરમાન કેવું. હમણાં કદાચ ઇમામ યાદ ના આવે, એના આયસાનો યાદ ના આવે, એના ફરમાનો યાદ ના આવે, એ મુર્તઝાલીએ રિક્વેસ્ટ કરી છે કે મોતના વખતે એક વખત યાદ કરી લેજો, તમારું દિલ તમને જવાબ દેશે. મોમીનો મૌલા પાસે દુઆ માંગશું, યાલી યા હાજર ઇમામ તો ગજમા જિકુલ મુશ્કેલીઓ આસાન કર, યાલી તો ગજમા જી નેક ઉમેદો પૂરી કર, યાલી તો ગજમા જી આફત ભલા બીમારીઓ દફે કર, યાલી તો ગજમાત ને ધંધા રોજગાર કમાણીમાં અખોટ બરકત દે, યાલી તો જમાત ની દિન પ્રતિદિન ચડતી કર, યાલી તો ગત જમાત ને સવાર સાંજ બંને વખત જમાત ખાને આવવાની આલા હિંમત દે. આમાં ઓછું છે આમીન, નહીં આવતું હોય સવારે. યાલી તો ગત જમાત ને સવાર સાંજ બંને વખત જમાત ખાને આવવાની આલા હિંમત દે. યાલી તો ગત જમાત ને દસોન સુકરી તને ઇબાદત ને પૂરા રહે. યાલી તો ગત જમાત નો માલ જાન હાલ ઔલાદ ઇજ્જત અને ઈમાન સલામત રાખ. યાલી તો ગત જમાત ને જીવનના છેલ્લા દમ સુધી તારા ઘરની તેમજ ગત જમાત ની ખિદમત કરવા શક્તિશાળી બનાવ. યાલી તો ગત જમાત ને તારો જાહેરી બાતુની વનુરાની દીદાર